નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું જયા પટેલ શાંતિ નિકેતન શિક્ષણ સંકુલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ બે માં કલ્લોલ વિષયમાં પાઠ આઠ સોય સંજો અને સાબુ એમાં ભાગ ચાર ભણીશું વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે પ્રશ્નોના જવાબ વિશે અભ્યાસ કરવાના છીએ

તો વાળન ફુવારો છાંટીને વાળ કાપે છે પ્રશ્ન બે દરજીભાઈ કોટ કેવી રીતે બનાવે છે તો દરજીભાઈ કાપડ કાપી જોત જોતામાં કોટ બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે દરજીભાઈને કાપડની સૌથી પહેલા જરૂર પડે છે પ્રશ્ન ત્રણ કુંભાર શામાંથી માટલા બનાવે છે

એટલે કે ટેપ કહીએ છે અને કાતરનો ઉપયોગ કરે છે આ સાધનો કોના છે દરજીભાઈના તો તમારે તમારી ચોપડીમાં પેજ નંબર એકસો પોચના પ્રશ્નો આ રીતે તમારે લખવાના છે તે તમે ધ્યાનથી જુઓ હવે છે વિદ્યાર્થી મિત્રો તમારી ચોપડીમાં પેજ નંબર 106 હવે આપણને કહે છે ફેરિઓ ફેરીઓ રમીએ શું કહે છે ફેરિયો ફેરીઓ રમીએ આ શબ્દ ઉપરથી આપણને ખબર છે કે ફેરિયો ફેરીઓની રમત રમવી હોય તો જુદા જુદા ફેરીઓની વાત આપણે કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે તમારી સોસાયટીમાં મહોલામાં શેરીમાં કેટલાક ફેરિયાઓ આવે છે કેવી બૂમો પાડે છે તો અહીં આપણને એનો સંવાદ આપેલો છે તો પહેલા નંબરમાં રમકડાવાળા આવે છે શું કહે છે રમકડાલો રમકડા એ રમકડાવાળે રમકડા 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 આવી ગયા ભાઈ રમકડા આવી ગયા આ રીતે ફેરિયાવાળા રમકડા વેચવા આવે છે તો એ રીતે બૂમો પાડે છે બીજા નંબરમાં છે પસ્તી એટલે કે જે ભંગાર વેચવા માટે આવે છે એ રીતે શું કરે છે ભંગાર ભાઈ બૂમો પાડે છે તે રીતે ઈડલીવાળા ભાઈની વાત કરવામાં આવી છે શું કહે છે ઇડલી ભાઈ લઈ લો ઈડલી સંભાર ઇડલી વાળે મદ્રાસી ઈડલી મદ્રાસી ઈડલી હવે શાકભાજીવાળા આવે છે તો શાકભાજીવાળા ભાઈ શું કહે છે બકાલુ લઈ લો ડુંગળી બટાકા કોબી તાણા મરચું આદુ શાકભાજી આવી શાકભાજી આવી એમ કરીને બૂમો પાડે છે ચાદરવાળા તકિયા ને કવર લઈને આવે છે એ ફેરિયાવાળા કેવી રીતે બૂમો પાડે છે ચાદર લઈ લો ચાદર લઈ લો 150 ની બે એ રીતે ખોયા ચોરસા ચાદર એ તકિયા કવર ચોરસા ચાદર નેપકીન ટુવાલ હવે ઠંડી ઠંડી આઈસ્ક્રીમ તમને ભાવે છે હા તો ખાવ ઠંડી મીઠી કેન્ડી આઈસ કેન્ડી આઈ આઈસ્ક્રીમ આઝાદ કુલ્ફી આઈ આઝાદ કુલ્ફી હવે છે વિદ્યાર્થી મિત્રો આપણને માથું દુખતું હોય કે કમર દુખતી હોય એના માટે દવા માટેનો જે બામ આવે છે એ બામ વેચવા આવ્યા હોય શું કહે છે વીસ રૂપિયામાં બામ લો ઘૂંટણ માથું કમર દુખે તો બામ લગાવો એ સસ્તામાં સસ્તો ને સારામાં સારો બામ લઈ લો બામ લઈ લો જૂનું દરદ મટાડે દુખાડો મટાડે લઈ લો બામ તો વિદ્યાર્થી મિત્રો અહીં ફેરિયાની વાત કરવામાં આવી છે તમે પણ આ રમત

અમારે ઘરે તો અઠવાડિયામાં પાંચ દિવસ ફ્રૂટ સલાડ બને છે ઈના શું કહે છે આહા મમ્મી ચાલો ને આપણે ફારૂક ચાચાના પડોશમાં જ ઘર લઈ રહીએ શું કહે છે વિદ્યાર્થી મિત્રો ઈના તમારા જેવી છે કે આપણે ફારૂક ચાચાની બાજુમાં જ ઘર લઈ લઈએ કેમ એવું કહે છે કારણ કે ફારૂક ચાચા કહે છે ને કે અમારા ઘરે તો ફ્રૂટ સલાડ બહુ બને છે પાંચ દિવસમાં બને છે અઠવાડિયામાં કેટલા દિવસ બને છે પાંચ દિવસ તો વિદ્યાર્થી મિત્રો અહીં કયા કયા ફળોની વાત કરવામાં આવી છે જુદા જુદા ફળોની વાત કરવામાં આવી છે હવે છે પેજ નંબર એકસો આઠ મીના પપ્પા સાથે ગેરેજ પર કઈ અહીં મીના અને એના પપ્પા શું કરે છે ગેરેજ પાસે ગેરેજ એટલે કે જે ગાડીઓ હોય છે રિપેરિંગ કામ થાય છે શું કહેવાય છે છે ગેરેજ ત્યાં ગણપત કાકા કેમ છે બેટા શું તાર તારું નામ શું છે પૂછે છે પ્રશ્ન કે શું નામ તારું કોને પૂછે છે મીનાને તો મીના કે છે કેમ છો કાકા તમે ગણપત કાકા ને મીના ગણપત કાકા કહે છે તે હે તે મારું નામ કેવી રીતે જાણ્યું તો મીના શું કહે છે આ લખ્યું દુકાનના પાટિયા પર હોશિયાર છે કાર રિપેર કરો છો પપ્પા એના પપ્પા શું કહે છે બોલે છે જો મીના ગણપત કાકા બધી જ કાર જાતની કાર રિપેર કરે છે જો આ એમના જેક અને પકડ પાના શું કે છે સાધનોના નામ આપ્યા છે પકડ અને પાના મીના શું બોલે છે કાકા તમારે સાયકલ કે મોટર સાયકલ રિપેર ન કરો પ્રશ્ન પૂછે છે ગણપત કાકા કહે છે હા કરીએ નહીં જો આ એના પાનાઓ તેના કારીગર જુદો છે દરેક કામના કારીગર જુદા જુદા હોય છે મીના તો કાકા તમને આ બધી ગાડીઓ ચલાવતા આવડે છે તો ગણપત કાકા શું કહે છે હા આવડે છે મીના હા હા કાકા બધું તમે કઈ નિશામાં શીખ્યા મને શીખવાડશો મારે પણ શીખવું છે ગણપત કાકા શું કહે છે તું પહેલા મોટી થઈ જા પછી ગાડી શીખજે મીના સારું સારું થેન્ક યુ કાકા શું કહે છે આભાર માને છે કેમ તો ગણપત કાકાએ કહ્યું ને કે તું મોટી થઈ જા હું તને શું શીખવાડીશ ગાડી શીખવાડીશ તો વિદ્યાર્થી મિત્રો અહીં ગણપત કાકા અને મીના અને એના પપ્પાનો સંવાદ અહીં પૂરો થાય છે હવે છે પેજ નંબર એકસો અલગ હોય તેની ફરતે ગોળ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સારી રીતે જાણીએ છીએ પહેલા નંબરનું છે ગાડી ડ્રાઈવર પાના ઇસ્ત્રી એમાં વચ્ચે કોણ છે જે કામ નથી તો ઇસ્ત્રીનું

હવે શું કહે છે મને ઓળખી કાઢો તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલીક વસ્તુઓના નામ આપેલા છે કઈ કઈ વસ્તુઓ છે તો કાતર અથોડી ફૂટપટ્ટી ડિસમિસ પેન્સિલ કાગળનો ટુકડો ઈટ સોરી લાકડાનો ટુકડો ઈટનો ટુકડો ખીલી બ્રશ લેલું પોલીશની ડબ્બી પાનું વગેરે આ બધી વસ્તુઓ છે તો શું કરવાનું છે આપણે અહીં તમને ત્રણ બોક્સ આપેલા છે પહેલામાં શું લખવાનું છે ક્રમ લખવાનો છે એટલે કે એક બે ત્રણ એ ક્રમ લખવાનો છે પછી શું કરવાનું છે શું પડ્યું અને કોણ વાપરે હવે છે એક નંબરમાં બ્રશ તો બ્રશ કોણ વાપરે છે મોચી એ રીતે બે નંબરમાં લાકડાનો ટુકડો તો એ કોણ વાપરે લાકડાનું કામ કોણ કરે છે સુથાર તો આપણે સુથાર લખીશું હવે છે ત્રીજા નંબર પર પાનું તો પાનું કોણ વાપરે છે લુહાર લુહાર તો આપણે શબ્દ લખીશું ત્રીજા નંબર પર હવે છે ચાર નંબર પર કાતર તો કાતર કોણ વાપરે વાળા દરજી હવે પાંચ ઈટનો ટુકડો તો કડિયો અને છઠ્ઠા નંબર પર પેન્સિલ તો પેન્સિલ કોણ વાપરે દરજી સાત નંબર પર ખીલી તો કોણ વાપરે સુથાર અને મોચી ખીલીનો ઉપયોગ કરે છે હવે આઠ નંબર પર છે લેલું તો એ કયા કારીગર ઉપયોગ કરે છે કડીયો તો આપણે કડીયો લખીશું તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તમારે ક્રમ લખવાનો છે વસ્તુનું નામ લખવાનું છે અને એ વસ્તુ કોણ યુઝ કરે કે કોણ ઉપયોગ કરે છે એનું નામ લખવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો નંબર હવે યાદ કરીને લખો હવે એક જગ્યાએ બેસીને કામ કરનાર અને ફરી ફરીને કામ કરનાર એક જગ્યાએ બેસીને અને ફરીને એમ બંને રીતે કામ કરનાર હોય એ કારીગરના આપણે નામ લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો એક જગ્યાએ બેસી બેસીને કામ કરનાર હોઈ શકે તો દરજી એક જગ્યાએ બેસે છે મોચી સોની લુહાર વાળન ધોબી અને પિંજારો એ બધા શું કરે છે એક જગ્યાએ બેસીને કામ કરે છે હવે ફરી ફરીને કામ કરનાર કોણ હોય છે તો સફાઈ કામદાર હોય હા જે સફાઈ કરે છે સોસાયટીમાં શેરીમાં એ ફરી ફરીને કામ કરે પછી ટપાલી તો ટપાલી શું કરે છે ટપાલની વહેંચણી કરે છે તો શું કરે છે ફરી ફરીને કરે છે ડોક્ટર માળી કડિયો છાપા વેચના સુથાર એ બધા શું છે ફરી ફરીને કામ કરનાર છે હવે એક જગ્યાએ બેસીને અને ફરી ફરીને એમ બંને રીતે કામ કરનાર હોય એ કોણ હોઈ શકે તો શાકભાજી વેચનાર સુથાર કડીઓ એ બધા શું છે એક જગ્યાએ બેસીને અને ફરી ફરીને એમ બંને રીતે કામ કરી શકે છે તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારી ચોપડીમાં આજના વિડીયોની અંદર તમે જે શીખ્યા એ તમારી ચોપડીમાં પૂર્ણ કરવાનું છે આવતા વિડીયોની અંદર આપણે નવો પાઠ પાટનવ આપણે સૌ તોફાની પાઠ ભણીશું